પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના દેશોને સાથે મળીને વર્તમાન પડકારોનો સામનો કરવા કર્યું આહ્વાન. કહ્યું, ગત સદીમાં બનેલું ગ્લોબલ ગવર્નન્સ અને નાણાકીય સંસ્થા આ સદીના પડકારો સામે લડવા અસમર્થ. પહેલી સપ્ટેમ્બરથી ભાજપનું રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન. 10 કરોડથી વધુ લોકોને જોડવાનું છે લક્ષ્ય. મિસ કોલ, ક્યુઆર કોડ, નમો એપ દ્વારા બની શકાશે ભાજપના સદસ્ય. મુડા કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ચાલશે કેસ. રાજ્યપાલે આરટીઆઈ એક્ટિવિસ્ટની ફરિયાદના આધારે કેસ ચલાવવા માટે આપી પરવાનગી. ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કહ્યું, ભ્રષ્ટાચારી મુખ્યમંત્રીને બચાવવાના થઈ રહ્યા છે પ્રયાસ. કોલકાતા દુષ્કર્મ હત્યા મામલે દેશભરમાં ડોક્ટરોની હડતાલ. હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાને બાદ કરતા તમામ સેવાઓ 24 કલાક માટે બંધ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આપ્યું આશ્વાસન. ઉપાય સૂચવવા કમિટીની કરાશે રચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે. ઓક્સિજન પાર્ક અને સ્વિમિંગ પૂલ સહિત 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 181 લોકોને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આપશે ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને આપી ભેટ. રિંગ રોડના નિર્માણ માટે ₹316 કરોડની કરી ફાળવણી. કુલ 66 કિલોમીટર લાંબા રોડના પ્રથમ તબક્કામાં 27 કિલોમીટર લાંબા રોઈંગ રોડનું કરાશે નિર્માણ. એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત રાજ્યની 53,000 આંગણવાડીઓની બહેનોએ સરહદે ફરજ બજાવતા સૈનિકોને મોકલી 1,00,000 રાખડીઓ. તો રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની સિટી બસમાં મહિલાઓ અને બાળકો કરી શકશે નિઃશુલ્ક મુસાફરી.